ઉપસ્થિત અતિથિઓનું પુષ્પક ગુછ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું સૈયદ સલીમુદ્દીન ચિસ્તી મોટા મિયાના આશીર્વાદ સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સાંસ્કૃતિક પ્રસ્તુતિની શરૂઆત શાળાના નાના કલાકારો દ્વારા મધુર સ્વાગત ગીતની રજૂઆત સાથે થઈ હતી સૌ પ્રથમ શાળાના બાળકો દ્વારા સુંદર નૃત્ય પ્રસ્તુતિ આપવામાં આવી હતી આ પછી સારાના આચાર્ય ત્રિશા જને પ્રથમ વર્ષના શૈક્ષણિક સત્ર બે હજાર બાવીસ ત્રેવીસનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો હર્ષ બ્રહ્મભટ્ટ એક્સ સેક્રેટરી ગુજરાત સરકાર આ વર્ષના વિજેતા વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન હાથ ધરાયેલી પ્રવૃત્તિઓ અસાધારણ સિદ્ધિઓ બદલ સિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમના વક્તવ્યમાં કાર્યક્રમના ભારો ભાર વખાણ કર્યા હતા તેઓ કાર્યક્રમને કાર્યક્રમ તરીકે નહીં જોતા બાળકોમાં રહેલી કલા વિશેષ પર ભાર મૂક્યો હતો બાળકોએ ગુજરાતી પંજાબી આસામી રાજસ્થાની નૃત્ય કલા રજૂ કર્યા તેની સરાહના કરી હતી મુખ્ય વક્તા ડૉક્ટર મત્તાઉદ્દીન સાહેબે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શિક્ષણને માત્ર પરિણામ સાથે જોડી દીધું છે પણ એવું ન હોઈ શકે શું બરાબર નથી તેનો ખ્યાલ હોવો જોઈએ બાળક સારા છોડે ત્યાર પછી શિસ્ત સમજણ અને સંસ્કારનો ત્રિવેણી સંગમ હોવો જોઈએ તેનું નામ શિક્ષણ છે આપણે બધા એકવીસમી સદીમાં જીવી રહ્યા છીએ શિક્ષણ એક સંયુક્ત પ્રયાસ છે અને એના વડે આપણે આગળ વધી શકીશું કાર્યક્રમના અંતમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું યાકૂબ પટેલ છે ભરૂચ સૌપ્રથમ મોટા મેયા માંગરોળની ઐતિહાસિક ગાદીના પરંપરાગત એકમાત્ર અધિકૃત સદાદનશી મારા ગુરુ જેમના સાનિધ્યમાં આપણે